नमस्कार दर्शक मित्रों, ओस्का न्यूज चैनल में आपनु स्वागत छे। समाचार में बात करिए तो भाजप प्रदेश प्रमुख सी आर पाटिल नी जनसभा स्थानिक स्वराज्यना बीजा तबक्का में योजना जिला पंचायतों और नगरपालिका चूंटनी प्रचार अर्थे आज गुजरात भाजपा प्रदेश अध्यक्ष सी आर पाटिल दाहोद खाते आवी पहुंचा हता, જ્યાં તેમણે બાઇક રેલી કરી સભાને સંબોધી હતી। દાહોદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બીજા તબક્કામાં યોજાનાર છે અને મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ આજે દાહોદ ખાતે આવી પહોંચ્યા હતા। પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત પાટિલ દાહોદમાં આવતા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ને દાહોદ શહેરમાં સ્વામી વિવેકાનંદ ચોકથી બાઇક રેલી શહેરમાં ફરી સભા સ્થળે પહોંચી હતી। બાઇક રેલીમાં ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી કોરોના સંક્રમણની ઝપેટમાં આવ્યા બાદ સારવાર બાદ સ્વસ્થ થયા છે અને કોરોના મહામારીને નાથવા મહારાષ્ટ્ર જેવા રાજ્યો ફરીથી લોકડાઉન લગાવવાની તૈયારી કરી રહ્યા છે। તેવામાં ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલની હાજરીમાં કોરોનાની ગાઈડલાઈનના ધજિયા ઉડાવવામાં આવ્યા હતા। ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ દ્વારા પણ માસ્ક પહેરવામાં આવ્યું ન હતું અને સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ધજાગરા ઉડ્યા હતા, ત્યારે કોરોનાની ગાઈડલાઈન ફક્ત આમ જનતા માટે જ છે શું? તેવા અનેક સવાલો આમ જનતાના મનમાં ઉઠ્યા હતા। પદાધિકારીઓ જ તેનો અમલ કરતા નથી, સામાન્ય જનતાના ખિસ્સા ખાલી કરવા માટે જ કાયદા બનતા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક ઉમેદવારોને, સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનમાં ઉભેલા ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત રેલી અને સભાના કાર્યક્રમમાં આજે હાજરી આપી છે। કાર્યકર્તાઓનો ઉત્સાહ જોતા, લોકોનું સમર્થન, લોકોનો ઉમંગ જે કક્ષાએ પહોંચ્યો છે જોતા મને વિશ્વાસ છે કે જેમ છ મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે, એ જ રીતે દાહોદ સહિત બધી જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટી જીતશે। હું દાહોદના સૌ મતદાર ભાઈ બહેનોનો આભાર માનું છું એડવાન્સમાં કે એમણે જે પ્રેમ બતાવ્યો છે, જે સમર્થન આપ્યું છે, જે વિશ્વાસ બતાવ્યો છે ભારતીય જનતા પાર્ટી, એમની આભારી હશે। ધન્યવાદ।